जय स्वामी नारायण। काव्यनी शुरुआत आपणे गया लेक्चरमां करी हती। काव्यनुं नाम छे शुरुआत करीए। आगळ वात करी हती के भई आवनारी सौ खुशीनी वात करीए, एक नवी शुरुआतनी शुरुआत करीए। हर वखत शुं मात थई जावुं दुखोथी, आ वखते दुखोने मात करिए। कवि अहीं दुखोने हरावानी वात करे के दुख आवे त्यारे डरी ना जवुं जोईए, परंतु ए दुख दूर करवा माटे परिश्रम करवो जोईए, मेहनत करवी जोईए। मेहनत करशो, परिश्रम करशो तो गमे तेवी आपत्ति आवशे, तो आपत्तिओ अने दुखोमांथी दूर थई शकशे। आगळ कवि कहे छे, भारथी रेखाय जेवी स्वच्छ सुंदर, दोस्त अंदर थी एवी जात करिए। बारथी देखाय जेवी स्वच्छ सुंदर जात, पोतानी जातनी वात करी छे, पोताना अंतरात्मानी वात करी कि भाई आपणे बारथी केवा स्वच्छ सुंदर देखाईए छे। बारथी आपणे सघळ रहीए, देखाव घणा लोको एवा होय बारथी देखाय सारा, आम महान व्यक्ति होय, धर्मात्मा होय, अने सत्य वचन करता होय, सारा व्यक्ति लागता होय, पण अंदरथी मनमां कपट होय, मेल होय, अनेक प्रकारना कपटी माणस होय। मुख में राम और बगल में छुरी एवी कहेवत कही छे कि भाई जेम तमे बहारथी स्वच्छ सुंदर देखाओ छो, तमे बहारथी શરીરને કપડાં વસ્ત્ર સ્વચ્છ પહેરો છો, સુંદર પહેરો છો, દેખાવા માટે સરસ મજાની તમે તૈયારીઓ કરો છો, તો એમ અંદરથી પણ એવા જ બનીએ। અંદરથી દોસ્ત એવી અંદરથી, આપણા મનમાં પણ જે મેલ છે, દુશ્મનાવટ છે, લંપટ વિદ્યા છે, કપટ છે, કોઈની સાથે અણબનાવ થયો હોય તો એના પ્રત્યેની જે લાગણીઓ છે, આ બધું દૂર કરો, સ્વચ્છ મન કરો, વૈષ્ણવજન કરો કે ભાઈ મન અભિમાન ના આણે રે, એવું કહ્યું છે ને નરસિંહ મહેતાએ, મનમાં અભિમાન ન હોવું જોઈએ, કોઈના પ્રત્યે ઘૃણા ના હોવી જોઈએ, કોઈના પ્રત્યે વેર ના હોવું જોઈએ। મનના મેલા ઘણા લોકો હોય છે અને એ હરહમેશ કોઈકનું ખરાબ કરવા માટે જ બેઠા હોય, કોઈકની નિંદા કરતા હોય, બહારથી સારા દેખાય પણ અંદરથી એમનું વ્યક્તિત્વ ખૂબ જ ખરાબ હોય। તો એની વાત કરી છે કે ભાઈ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ। હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું, એ ગરનગર આખું જગત રળિયાત કરીએ। કે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરો, સુગંધ ફેલાવો અગરબત્તીની જેમ, અગરબત્તી પ્રગટાવી હોય, ધૂપસળી પ્રગટાવી હોય તો એનાથી ચારે બાજુ સુગંધ ફેલાય, પણ કોઈ પ્લાસ્ટિક કે રબર સળગાવ્યું હોય તો દુર્ગંધ ફેલાય। તો આવી વાત કરી છે કે ઘણા લોકો એવા હોય છે કે જ્યાં જાય ને ત્યાં ચારે બાજુ ઝઘડા કંકાસ કજિયા કરી નાખે। કોકના લગ્નમાં જાય તો એવા બે ચાર માણસો હોય કે લગ્ન પ્રસંગ બગાડી દે। કવિ અહીંયા કહે છે કે ભાઈ જ્યાં જઈએ ત્યાં આપણે આખું જગત, ઘર, જગત, નગર રળિયાત કરીએ, કે ભાઈ એવી સુવાસ, એવું વર્તન રાખીએ। મહાન પુરુષો થઈ ગયા, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, સંતો મહંતો, હા આવા દિવ્ય પુરુષોનો જીવન ચરિત્ર તમે વાંચો તો એ ગમે ત્યાં જાય, એમણે જાહેરાત ના કરવી પડે કે હું આવ્યો છું, એમની સુગંધ, એમનું વર્તન એવું હોય કે લોકો એમનાથી આકર્ષાઈ જાય। મહાત્મા ગાંધી કોઈ સ્પ્રે છાંટી કે હેન્ડસમ તૈયાર થઈને હીરો જેવા ફરતા નહોતા, છતાં એમની પાછળ હજારોના ટોળા હોય, એમને મળવા હજારો લોકો આવતા, કેમ? કારણ કે એ પોતાનું જીવન એવું જીવ્યા હતા। એમ અહીંયા કવિ આપણને એવું જીવન જીવવાની વાત કરે કે ભાઈ જ્યાં હોઈએ ત્યાં મહેકતું રહીએ, સર્વ સાથે સંપીને રહીએ, સૌની સાથે સારું વર્તન કરીએ, અને પોતાના જીવનને એવી સુવાસ ફેલાવીએ કે લોકો આપણી સાથે રહેવા માટે તલપાપડ થાય। ઘર, નગર, આખું જગત રળિયાત, રળિયાત એટલે રળિયામણું થાય, એ વાત કરી છે। પછી છેલ્લે કહ્યું છે,
જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. સોગાત કરવાની વાત કરી, સોગાત એટલે ભેટ. એ ભાઈ આવનારી કાલ લોકો માટે આપણે ભેટ કરીએ, જે મળ્યું છે એને સવાયું કરો. લાખના 12,000 નહીં, ઘણા એવા હોય પોતાના માતા પિતા પૂર્વજો તરફથી કંઈક મિલકત મળી હોય ને, એ મિલકતને એવી રીતે વેડફી નાખે ને, બધું સાફ કરી નાખે, કશું વધ્યું હોય નહીં. માતા પિતાના સંસ્કાર એમની પાસે હોય પણ એ સંસ્કાર ખોઈ નાખે અને અસંસ્કારી વર્તન કરે. આપણને આપણા પૂર્વજો તરફથી જે કંઈ પણ મળ્યું છે એને સવાયું કરવાની વાત છે કે ભાઈ વધારવાની વાત છે. જુઓ, ભારત દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ આપણને કશું આપ્યું નહોતું, આપણી પાસેથી લૂંટી લીધું હતું, પણ ભારત રાજના જનતા પ્રજા દ્વારા અને અધિકારીઓ નેતાઓ દ્વારા એવું કંઈક આયોજન કરવામાં આવ્યું કે અત્યારે હાલ એનાથી અનેક ગણું આપણે મેળવ્યું છે. ઉત્તરોત્તર પ્રગતિ કરવાની વાત કરી છે કે જે કંઈ પણ હોય એનાથી સવાયું કરો. આવનારી કાલને, આપણા આવનારી પેઢીને આપણે શું આપીશું? તો ઘણું બધું આપવાની વાત છે કે ભાઈ પ્રદૂષણ ના કરશો, સ્વચ્છ વાતાવરણ આપો, સંસાધનો છે, વૃક્ષો, વનસ્પતિ, ફળ ફૂલ, પાણી, આ બધું જે છે એને સવાયું કરો. આપણું વર્તન એવું રાખો કે આપણા આવનારી પેઢીને એનાથી ડબલ મળે. એટલે આ રીતે ચારે બાજુ કીર્તિ ફેલાય અને જગતમાં આવનારા સમયને ઉજ્જવળ કઈ રીતે બનાવવો, આપણો વર્તમાન કાળમાં જીવન જીવવું એવું જીવવું કે ભવિષ્યકાળને ઉજ્જવળ બનાવવાની પ્રવૃત્તિ કરવી, એવું અહીં આ કાવ્યની અંદર સુંદર મજાની વાત કવિએ કહી છે. આ કાવ્ય નાનકડું છે ખૂબ જ, એને તમારે કંઠસ્થ કરવાનું છે. પરીક્ષામાં આ કાવ્ય પૂછાય છે એટલે એ કંઠસ્થ કરવું અને લખવું અને એના અભ્યાસ વાદ્ય તમારે સુંદર અક્ષરે લખવાના થશે. જય સ્વામિનારાયણ.